अमरेली जिल्लाना सावरकुंडलानुं वंडा गाम। सावरकुंडला तालुकानो सौथी मोटो वंडा गामडुं छे। जे वंडा गाममां छेल्ला त्रणेय वर्षथी खानगी कॉलेज बंद थई गई छे, जेथी 35 गामडाओना विद्यार्थीओने मसमोटी मुश्केलीओ उभी थई छे। कॉलेज बंद करीने प्राथमिक अने माध्यमिक स्कूल शुरू थई जता धोरण 12 पछी कॉलेज शिक्षणथी विद्यार्थीओ वंचित थई गया छे। कॉलेजना अभावे उच्चतर शिक्षण लेवा विद्यार्थीओने अमरेली अने सावरकुंडला कॉलेज जवू पड़े छे, परंतु एसटी तंत्रनी एसटी बसो वंडा सुधी समयसर आवती न होवाथी विद्यार्थीओने धोरण 12 पछी घरे बेसवानो वारो आव्यो छे। અમારે અભ્યાસ માટે બહાર જવું પડે છે, જેથી અમારે બહાર તો અહીંયા છે પણ કોલેજ કરવા માટે બહાર જવું પડે છે, જેથી અમારે બસનું અપડાઉન કરવું પડે છે અને અમારે ખૂબ જ સમસ્યા થાય છે, તો અહીંયા વંડામાં અમારે કોલેજ શરૂ થાય અમારે 12મામાંથી આગળ કોલેજમાં જવા માટે કોલેજની જરૂર છે। અમારે અહીંથી 60 કિલોમીટર દૂર કોલેજ કરવા જવું પડે છે ડેઇલી। અમારી પરિસ્થિતિ ગરીબ અને નબળી છે, છતાં પણ 60 કિલોમીટર દૂર જઈએ છીએ। અત્યારે હાલમાં અમે માંગણી કરીએ કે કોલેજ અહીંયા કરવા માટે। વંડાની ચાલુ કોલેજ બંધ થઈ જતા વાલીઓને વિદ્યાર્થીઓને બહાર ભણાવવા મોકલવાની મુશ્કેલીઓ વધી ગઈ છે અને એસટી બસો સમયસર ન આવતી હોવાનો વસવસો વાલીઓ અને અગ્રણીઓ કરી રહ્યા છે। તે સાથે જ શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે, પણ હજુ સુધી સરકાર તરફથી વિદ્યાર્થીઓના ભાવિ માટે યોગ્ય પ્રત્યુત્તર નહીં મળ્યો। ગાંધીના ગુજરાતમાં એક તરફ સરકાર શિક્ષણ મુદ્દે અગ્રેસર રહેતું હોવાનું જણાવે છે અને વિદ્યાર્થીઓ માટે એસટી બસોમાં ફ્રી મુસાફરીની વાતો કરે છે, પણ એસટી બસો ગામડામાં આવતી ન હોય તો ચાલુ કોલેજ બંધ થઈ તે અંગે જો થોડી સરકાર આ દિશામાં ધ્યાન રાખે તો 500 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ ફરી ઉજ્જવળ થવાની શક્યતાઓ વધી શકે તેમ છે। આ ગામમાં 5-6 વર્ષ પહેલાં કોલેજ એક ચાલતી હતી। 1999માં નૂર એજ્યુકેશન ટ્રસ્ટ મારફત જીએમ બિલિખિયા નામની એક કોલેજ શરૂ કરી હતી, પણ એ કોલેજ ગઢડાના સ્વામી ભાનુપ્રસાદને આપવામાં આવી, ત્યારબાદ ભાનુપ્રસાદ સ્વામીએ કોલેજ બંધ કરી, જેને કારણે વંડા અને આજુબાજુના વિસ્તારના 35 ગામોના ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ત્યારે બહાર જવું પડે છે। અહીંથી કુલ્લા 20 કિલોમીટર દૂર છે, ત્યાં પણ એડમિશન બાળકોને મળતું નથી। મહુવા 40 કિલોમીટર થાય, ગારિયાતર 35 કિલોમીટર થાય, એટલે આ વિસ્તારના ગરીબ ભાઈઓ અને બહેનોને જે કોલેજનું શિક્ષણ મળતું હતું એ બંધ થયું, એટલે અમારા આજુબાજુના 35 ગામના લોકોની એવી માંગણી છે કે સરકાર તરફથી અમને અહીંયા વંડા ગ્રાન્ટેડ કોલેજ આપે તો આ બાજુ આજુબાજુના વિદ્યાર્થી ભાઈ બહેનો અહીં અભ્યાસ કરી શકે અને ગરીબ માણસોના દીકરા દીકરીઓને ભણો આગળ અભ્યાસ કરવા માટેનો લાભ મળે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।